नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 9 गणित प्रकरण 10 वर्तुळ जेमां आपणे आजे आगळ जोईशुं के वर्तुळना चापे केन्द्र आगळ आंतरेलो खूणो। पहेला तमने एनी व्याख्याओ समजावुं छुं। केंद्रित वर्तुळ એમાં વર્તુળનું ચાપ, તો ચાપ વર્તુળ ઉપર કોઈ બે બિંદુ પી અને ક્યૂ લઈએ તો એનાથી વર્તુળના બે ચાપ બને છે। આપણે જાણીએ છીએ કે ચાપ પી ક્યૂ, જેને લઘુચાપ કહેવાય છે, અને ચાપ આ બાજુનું ચાપ, મોટો ચાપ પી ક્યૂ, જેને આપણે ગુરુચાપ કહીએ છીએ, અને આ ચાપ પી ક્યૂ લઘુચાપ કહેવાય છે। તો ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, જેને ખૂણો પી ઓ ક્યૂ, તો ખૂણો પી ઓ ક્યૂને ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહે છે। હવે આ જ ચાપ વર્તુળના બાકીના ભાગ પર, એટલે કે લઘુચાપ સિવાયનો ભાગ ગુરુચાપ, ગુરુચાપ ઉપર જો આપણે બિંદુ આર લઈએ તો ચાપ પી ક્યૂ એ ગુરુચાપ પર આંતરેલો ખૂણો, જેને પી આર ક્યૂ, એટલે કે ખૂણો પી આર ક્યૂને લઘુચાપે વર્તુળના બાકીના ભાગ પર આંતરેલો ખૂણો કહે છે। એ જ રીતે જ આ ખૂણો છે જે આપણે વિપરીત કોણ શીખ્યા હતા આગળ છેક ખૂણાના ચેપ્ટરની અંદર, કે વિપરીત કોણ કોને કહેવાય, કે જે ખૂણાનું માપ 180 થી 360 અંશ વચ્ચે હોય તેવા ખૂણાને વિપરીત કોણ કહે છે। તો આ જે ખૂણો મેં બતાવ્યો છે, જેને ખૂણો પીઓ ક્યૂનો વિપરીત કોણ કહેવાય, જેને ખૂણો પીઓ ક્યૂનો વિપરીત કોણ કહેવાય, તો વિપરીત કોણ પીઓ ક્યૂ પણ લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવામાં આવે છે। અને વિપરીત પીઓ ક્યૂ શું કહેવાશે, વિપરીત કોણ પીઓ ક્યૂ, કે જે લઘુચાપ પી ક્યૂએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવામાં આવે છે। અને આના જ આધારિત એક પ્રમેય છે, પ્રમેય 10.8, કે વર્તુળના ચાપે, વર્તુળના લઘુચાપે, એટલે કે આ ચાપે અથવા કોઈ પણ ચાપ, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ, તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર આંતરેલા ખૂણાના માપ કરતા બમણું હોય છે। આ પ્રમેય છે 10.8। તો આપણે અહીંયા પ્રમેય લઈએ છીએ, પ્રમેય 10.8, કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણો, તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈ પણ બિંદુ આગળ અથવા વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણાના માપથી બમણો હોય છે। ફરીથી
વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણાના માપથી બમણો હોય છે. તો આપણને જે આપ્યું છે એને આપણે પક્ષ કહીશું, જે આપણે સાબિત કરવાનું છે એને આપણે સાધ્ય કહીશું, અને જે આપણે સાબિત કરીશું એને આપણે સાબિતી કહીએ. તો આપણે પહેલાં આકૃતિ દોરીએ. કે ઓ કેન્દ્રિત વર્તુળમાં આપણને આપ્યું શું છે, એક ચાપ પીક્યુ. હવે ચાપ પીક્યુ ત્રણ પ્રકારનો હોઈ શકે, લઘુચાપ હોઈ શકે, અર્ધવર્તુળ ચાપ હોઈ શકે અને ગુરુચાપ પણ હોઈ શકે. તો આપણે ત્રણેય ચાપ માટે આ પ્રમેય સાબિત કરવાનું છે. તો અહીંયા મેં ચાપ લઘુચાપ પીક્યુ દોર્યું છે, જેને કેન્દ્ર આગળ ખૂણો પીઓ ક્યુ આંતરે આંતરે છે અને વર્તુળના બહારના એટલે કે બાકીના ભાગ પર બિંદુ એ છે તો ત્યાં ખૂણો પીએ ક્યુ આંતરે છે. આપણને આપેલું શું છે, તો પક્ષ. આપણને આપેલું શું છે કે વર્તુળના ચાપ પી ક્યુ એ પ્રમેયમાં વચ્ચે થોડું ડિસ્ટર્બન્સ થઈ ગયું, સોરી. ફરી આપણે આ પ્રમેયનું પક્ષ જોઈશું કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ ખૂણો પી ઓ ક્યુ અને વર્તુળના બાકીના ભાગ પર ખૂણો પી એ ક્યુ આંતરે છે. હવે આપણે સાબિત કરવાનું છે કે સાધ્ય, આપણે સાબિત કરવાનું છે કે ખૂણો પી ઓ ક્યુ બરાબર ટુ ખૂણો પી એ ક્યુ. ખૂણો પી ઓ ક્યુ એ પી એ ક્યુ કરતા બમણા માપનો છે એવું આપણે સાબિત કરવાનું છે. સાબિતી, આ પ્રમેયની સાબિતી આપણે ત્રણ ભાગમાં દો કરીશું કે પી ક્યુ લઘુચાપ છે, પી ક્યુ અર્ધવર્તુળ ચાપ છે અને પી ક્યુ ગુરુચાપ છે. તો આપણે આની સાબિતી ત્રણ વિકલ્પમાં લઈશું કે નંબર એક, ચાપ પીક્યુ લઘુચાપ છે. નંબર બે, ચાપ પીક્યુ અર્ધવર્તુળ ચાપ છે. અને નંબર ત્રણ, ચાપ પીક્યુ ગુરુચાપ છે. આપણી સાબિતી માટે એઓને બી સુધી લંબાવીએ. તો એઓને બી સુધી લંબાવતા દરેક વિકલ્પ માટે ખૂણો પી એ ક્યુ એ ત્રિકોણ ઓ એ ક્યુનો બહિષ્કોણ થશે. ત્રિકોણ ઓ એ ક્યુ એઓને બી સુધી લંબાવી હું આજુબાજુની આકૃતિમાં સમજાવું છું તમને કે ત્રિકોણ ઓ એ ક્યુનો આ બી ઓ ક્યુ શું થાય છે, બહિષ્કોણ. જે પ્રમાણે ચેપ્ટર સાતની અંદર આપણે જોયું છે ત્રિકોણની અંદર કે ત્રિકોણનો બહિષ્કોણ એ ત્રિકોણના કોઈ ખૂણા સાથે રૈખિક જોડ રચતો હોય અને એ સિવાયના જે બાકીના બે ખૂણા છે જેને અંતઃ સમ્મુખ કોણો કહેવામાં આવે છે. અને પ્રમેય છે કે ત્રિકોણનો બહિષ્કોણ એ ત્રિકોણના અંતઃ સમ્મુખ કોણોના માપના સરવાળા જેટલો હોય છે. એટલે કે બહિષ્કોણનું માપ અંતઃ સમ્મુખ કોણોના માપના સરવાળા જેટલું થાય છે. એના આધારે આપણે અહીંયા જવાનું છે કે ખૂણો બી ઓ ક્યુ એ ત્રિકોણ ઓ એ ક્યુનો બહિષ્કોણ છે. એટલે કે બી ઓ ક્યુનું માપ એનો અંતઃ સમૂહ કોણ ઓ એ ક્યુ અને એ ક્યુ ઓના સરવાળા જેટલું થાય છે. તો હવે આ ત્રણ ત્રણ અક્ષરમાં આપણને નામની તકલીફ પડતી હોય તો હું ખૂણાઓને નંબર આપી દઉં છું કે અહીંયા એક નંબર, બે નંબર, ત્રણ નંબર. એટલે કે એક એ બહિષ્કોણ છે અને બે અને ત્રણ નંબરે એના અંતઃ સમૂહ કોણો
છે, એટલે કે એકનો માપ એ બે અને ત્રણના સરવાળા જેટલું થાય. દરેક વિકલ્પમાં એ રીતે કર્યું છે, દરેક વિકલ્પમાં સેમ ખૂણાના નંબર આપે તો દરેક વિકલ્પ માટે એક એ બે વત્તા ત્રણ જેટલો થશે, એટલે ખૂણો એક બરાબર ખૂણો બે વત્તા ત્રણ. પ્રમેયમાં વચ્ચે થોડું ડિસ્ટર્બન્સ થઈ ગયું, સોરી. ફરી આપણે પ્રમેયનું પક્ષ જોઈશું કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ ખૂણો પી ઓ ક્યુ અને વર્તુળના બાકીના ભાગ પર ખૂણો પી એ ક્યુ આંતરે છે. હવે આપણે સાબિત કરવાનું છે કે સાધ્ય આપણે સાબિત કરવાનું છે કે ખૂણો પી ઓ ક્યુ બરાબર ટુ ખૂણો પી એ ક્યુ. ખૂણો પી ઓ ક્યુ એ પી એ ક્યુ કરતાં બમણા માપનો છે એવું આપણે સાબિત કરવાનું છે. સાબિતી આ પ્રમેયની સાબિતી આપણે ત્રણ ભાગમાં દો કરીશું કે પી ક્યુ લઘુચાપ છે, પી ક્યુ અર્ધવર્તુળ ચાપ છે અને પી ક્યુ ગુરુચાપ છે. તો આપણે આની સાબિતી ત્રણ વિકલ્પમાં લઈશું કે નંબર એક ચાપ પી ક્યુ લઘુચાપ છે, નંબર બે ચાપ પી ક્યુ અર્ધવર્તુળ ચાપ છે અને નંબર ત્રણ ચાપ પી ક્યુ ગુરુચાપ છે. આપણી સાબિતી માટે એઓને બી સુધી લંબાવીએ તો એઓને બી સુધી લંબાવતા દરેક વિકલ્પ માટે ખૂણો પી એ ક્યુ એ ત્રિકોણ ઓ એ ક્યુનો બહિષ્કોણ થશે. ત્રિકોણ ઓ એ ક્યુ એઓ ને બી સુધી લંબાવી હું આજુબાજુની આકૃતિમાં સમજાવું છું તમને કે ત્રિકોણ ઓ એ ક્યુનો આ બી ઓ ક્યુ શું થાય છે, બહિષ્કોણ. જે પ્રમેય ચેપ્ટર સાતની અંદર આપણે જોયું છે ત્રિકોણની અંદર કે ત્રિકોણનો બહિષ્કોણ એ ત્રિકોણના કોઈ ખૂણા સાથે રૈખિક જોડ રચતો હોય અને એ સિવાયના જે બાકીના બે ખૂણા છે જેને અંતઃ સમ્મુખ કોણો કહેવામાં આવે છે. અને પ્રમેય છે કે ત્રિકોણનો બહિષ્કોણ એ ત્રિકોણના અંતઃ સમ્મુખ કોણોના માપના સરવાળા જેટલો હોય છે, એટલે કે બહિષ્કોણનું માપ અંતઃ સમ્મુખ કોણોના માપના સરવાળા જેટલું થાય છે. એના આધારે આપણે અહીંયા જવાનું છે કે ખૂણો બી ઓ ક્યુ એ ત્રિકોણ ઓ એ ક્યુનો બહિષ્કોણ છે, એટલે કે બી ઓ ક્યુનું માપ એનો અંતઃ સમૂહ કોણ ઓ એ ક્યુ અને એ ક્યુ ઓના સરવાળા જેટલું થાય છે. તો હવે આ ત્રણ ત્રણ અક્ષરમાં આપણને નામની તકલીફ પડતી હોય તો હું ખૂણાઓને નંબર આપી દઉં છું કે અહીંયા એક નંબર, બે નંબર, ત્રણ નંબર, એટલે કે એક એ બહિષ્કોણ છે અને બે અને ત્રણ નંબરે એના અંતઃ સમૂહ કોણો છે, એટલે કે એકનો માપ એ બે અને ત્રણના સરવાળા જેટલું થાય. દરેક વિકલ્પમાં એ રીતે કર્યું છે, દરેક વિકલ્પમાં સેમ ખૂણાના નંબર આપે તો દરેક વિકલ્પ માટે એક એ બે વત્તા ત્રણ જેટલો થશે, એટલે ખૂણો એક બરાબર ખૂણો બે વત્તા ત્રણ. ત્રિકોણનો બહિષ્કોણનું માપ તેના અંતઃ સમૂહ કોણોના માપના સરવાળા જેટલું હોય છે. હવે ત્રિકોણ ઓ એ ક્યુમાં ઓ એ બરાબર ઓ ક્યુ જે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે, ઓ એ બરાબર ઓ ક્યુ એક જ વર્તુળની ત્રિજ્યા. જો ત્રિકોણની બે બાજુના માપ સમાન હોય તો તેમની સામેના બાજુના ખૂણાના માપ સમાન થાય છે, જે પ્રમેય 7.5 છે એના આધારે ખૂણો બે બરાબર ખૂણો ત્રણ થશે, એટલે ખૂણો બે બરાબર ત્રણ. હવે આપણે અહીંયા આ ખૂણાની જરૂર છે, એટલે કે બેની જરૂર છે, ત્રણની જરૂર છે નહીં, તો હું ત્રણની જગ્યાએ બેને મૂકીશ પરિણામમાં, એટલે કે ખૂણો એક બરાબર ખૂણો બે વત્તા બે, એટલે બે ખૂણો બે, જેને આપણે કહીશું પરિણામ એ. તે જ રીતે ખૂણો ચાર
એ પાંચ અને છનો એટલે કે ચારે બહિષ્કોણ છે ઓ એ પીનો, પાંચ અને છ તેના અંતઃ સમકોણો છે એટલે ખૂણો ચાર બરાબર ખૂણો પાંચ વત્તા ખૂણો છ એટલે કે ખૂણો ચાર બરાબર બે ખૂણો પાંચ. પરિણામ નંબર બે આના જ ઉપરથી લખ્યું, એક અને બેનો સરવાળો કરતાં ખૂણો એક વત્તા ખૂણો ચાર બરાબર બે ખૂણો બે વત્તા પાંચ ખૂણો બે. એક વત્તા ચાર એટલે ખૂણો પી ઓ ક્યુ થશે, બે સામાન્ય કાઢીએ ખૂણો બે વત્તા પાંચ એટલે ખૂણો પી એ ક્યુ એટલે ખૂણો પી ઓ ક્યુ બરાબર ટુ ખૂણો પી એ ક્યુ. પરિણામ બે માટે એટલે કે આકૃતિ બે માટે જે વર્તુળ અર્ધવર્તુળ ચાપ છે એના માટે તો એ જ રીતે સાબિત થઈ શકાય છે. ખાલી વિકલ્પ ત્રણ માટે આપણે બદલીને થોડું લખી શકીએ કે આગળ મેં વ્યાખ્યા સમજાવી ત્યારે સમજાવ્યું હતું કે આ ગુરુચાપ થશે માટે આ પીઓ ક્યુ વિપરીત કોણ થાય છે. પીઓ ક્યુ કેવો થશે? વિપરીત કોણ. તો વિકલ્પ ત્રણ આ પ્રમાણે લખી શકાય કે વિપરીત કોણ પીઓ ક્યુ બરાબર ટુ ખૂણો પી એ ક્યુ. આપણો આ પ્રમેય અહીંયા આગળ પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ. આ પ્રમેય પરીક્ષામાં પૂછાયેલો છે તો તમે તૈયાર કરશો અને તમારી નોટમાં લખી લેશો. થેન્ક યુ.